वलसाड नजीकना सेगवी गामना सुतारवाड़मां रहती वृद्ध महिला अने तेनी पुत्री पर दागीनानी लूट करवाना इरादे करवामां आवेला जीवलेण हुमलामां वृद्ध महिलानुं मौत निपज्युं हतुं। ज्यारे तेमनी पुत्रीने गंभीर इजा पहोंचता सारवार माटे कस्तूरबा होस्पिटलमां दाखल करवामां आवी हती। जो कि इजाग्रस्त पुत्री भानमां आवता लूट वीथ हत्याना गुनाने अंजाम आपनार अन्य कोई लूटारू नहीं परंतु पाड़ोशमां ज रहेतो एक युवक होवानुं बहार आव्युं छे। વલસાડના સેગવી ગામના સુતારવાડમાં રહેતી 85 વર્ષીય હંસાબેન મિસ્ત્રી અને તેની 62 વર્ષીય પુત્રી મીનાક્ષીબેન પટેલ પર રાત્રે દરમિયાન હિંસક હુમલો કરી તેમના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી। જો કે આ હુમલામાં હંસાબેનનું મોત નિપજ્યું હતું, જ્યારે મીનાક્ષીબેનને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ઇજાગ્રસ્ત મીનાક્ષીબેન ભાનમાં આવતા તેમને આ લૂંટ પાડોશમાં રહેતા લાલુ મિસ્ત્રી નામના ઇસમે કરી હોવાનું જણાવતા પોલીસે આરોપી લાલુ મિસ્ત્રીને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કર્યા છે। વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદના સેગવી ગામે આજરોજ એક સુથાર ફળિયામાં બનાવ બનવા પામેલો હતો। તેમાં હંસાબેન કરીને એક ઉંમરલાયક બેન અને તેમની દીકરી મીનાબેન વસવાટ કરતા હતા। તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં માહિતી મળતા ત્યાંથી એમને સારવાર માટે લાવવામાં આવેલા અને હંસાબેન જે છે તે મરણ ગયેલા હતા અને તેમની દીકરી જે મીનાબેન છે તેની સારવાર કરવામાં આવેલી અને તેઓ હાલમાં સ્વસ્થ છે। તેઓના દ્વારા માહિતી મળેલી કે તેમની બાજુમાં રહેતો લાલુ મિસ્ત્રી કરીને જે ઇસમ છે તેમણે તેમની માતા ઉપર હુમલો કરી અને તેમના ઉપર પણ હુમલો કરી અને સોનાના દાગીના હાથના પાટલા ચેઇન અને બુટ્ટી લઈને જતો રહેલો છે અને આરોપીની શોધખોળ હાલમાં ચાલુ છે અને જે ઈજા પામનાર બેન છે તેઓની તબિયત પણ સારી છે, તેઓની ટ્રીટમેન્ટ ચાલુ છે। આરોપી અને મરણ જનાર પાડોશી છે, બાજુબાજુમાં જ એમના ઘર છે અને હાલમાં વધુ તપાસ ચાલુ છે। હાલમાં તો બેન જે જણાવે છે એ પ્રમાણે એકલો જ એ લાલુ મિસ્ત્રી જ હતો તેવું જણાવે છે। સમગ્ર ઘટનામાં આ બેન જ્યારે ઘરમાં પ્રવેશ્યા ત્યારે પેલો બાથરૂમમાં હતો અને બહાર નીકળ્યો અને આ બેન ઉપર પણ એસોલ્ટ કરવામાં આવેલો છે અને હાલમાં બીજી તપાસ આરોપી પકડેથી વધારે વિગત પ્રાપ્ત થશે। હાલમાં ફરિયાદી બેને આ લાલુ મિસ્ત્રીએ એમના પર હુમલો કરી અને દાગીના અગાઉ લઈ ગયેલો છે તેવું જણાવેલું છે। જ્યારે ભોગ બનનારને આજુબાજુવાળા લેવા ગયા ત્યારે તેમના પગ બાંધેલી હાલતમાં હતા અને તેઓને સારવાર માટે લાવેલા છે।